સુપ્રભાત મિત્રો, હું કુલદીપ મકવાણા તમારા બધાનો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એકેડમીમાં સ્વાગત કરું છું. તમે ગમે ત્યાં ગવર્મેન્ટ એક્ઝામમાં 35% જેટલા ક્વેશ્ચનો તમારા કરંટ અફેરમાંથી જ પૂછવામાં આવે છે. તે સિવાય 70% જેટલા ક્વેશ્ચન જો તમે તેને સ્ટેટિક પોર્શન સાથે કનેક્ટ કરીને વાંચશો તો તમારા કવર થઈ જશે અને તમે ગમે ત્યાં ગવર્મેન્ટ એક્ઝામ સારી રીતે ક્લિયર કરી શકશો અને તમે ઘણું કોન્ફિડન્સ ફીલ કરશો. એમાં કરંટ અફેર માટેનો કોઈ બેસ્ટ સ્ત્રોત હોય તો તે હિન્દુ ન્યૂઝપેપર છે અને તેના કારણે તેના જેટલા પણ સારા સારા આર્ટિકલો છે તે અમે તમારા સુધી રોજ ગુજરાતી ભાષામાં આ ચેનલમાં લઈને આવશું. ચાલો આજના સારા આર્ટિકલો જોઈ લઈએ. આજની તારીખ છે 9 જુલાઈ 2018. તે સિવાય મિત્રો, 1 જુલાઈ 2018 થી અમે 10 IMP ક્વેશ્ચન ની સિરીઝ પણ શરૂ કરેલ છે. તે રોજ રાતના 6 વાગ્યાની આજુબાજુ આવે છે. જેમાં ધ હિન્દુ ન્યૂઝપેપરમાંથી 7 થી 8 ક્વેશ્ચન લેવામાં આવે છે અને 2 થી 3 બીજા કોઈ પણ સારા IMP ક્વેશ્ચન લેવામાં આવે છે. તમે 2 મહિના પણ જો આ સિરીઝ જોશો તો તમે ઘણા કોન્ફિડન્સ ફીલ કરશો તેની અમે ગેરંટી આપી છે. તો ત્યાં પણ તમે આ જોઈ શકો છો. ચાલો આજના આર્ટિકલો શરૂ કરીએ. ફરીથી આ આર્ટિકલ તમે જોઈ શકો છો કે જે MSP ઉપર છે, બરાબર છે, જેને મિનિમમ સપોર્ટ પ્રાઇસ કહેવામાં આવે છે, જેને આપણે ટેકાના ભાવ પણ કહીએ છીએ આપણી લોકલ ભાષામાં. હવે તેની ઉપર આર્ટિકલ આવેલો છે કે ગવર્મેન્ટ જે સિસ્ટમથી કાઉન્ટ કરે છે તે ખોટી છે, તેમાં લોકો કહેવામાં આવે છે. તેના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થઈ રહ્યું છે. તેની આ તમે ચાર્ટ જોઈ શકો છો. સૌથી પહેલા ઘણી વખત હું આ લેક્ચરમાં બોલેલું છું, છતાં તમને આ ખાસ જે ટર્મ તમને ખબર હોવા જોઈએ. એક જગ્યાએ આવે છે ગવર્મેન્ટ કઈ રીતે કાઉન્ટ કરે છે અને આ એક્સપર્ટ કઈ રીતે કાઉન્ટ કરવા માંગે છે તે આપણે જોઈ લઈએ. ફરીથી તેમાં શું ડિફરન્સ છે. ગવર્મેન્ટ જે પણ ખેડૂતોને પૈસા આપવાના હોય છે તે A2+FL+50% માને છે, બરાબર છે, અને એક્સપર્ટ માને છે કે C2+50% હોવું જોઈએ. ત્યારે જે પણ ખેડૂત છે તેને સારી કમાણી થઈ શકે. તો સૌથી પહેલા તમે જોઈ શકો છો A2 એટલે શું, FL એટલે શું, C2 આપણે તમને સમય માટે કહીએ રિપીટ કરી દઉં છું. A2 એટલે મિત્રો કોઈ પણ જાતના જેટલો પણ ખેડૂતોને સીડ્સ, મતલબ કે બિયારણનો ખર્ચો આવતો હોય, ફર્ટિલાઇઝરનો આવતો હોય ખર્ચો, ઇરિગેશન મતલબ ખેતી માટે જે પણ યુઝ કરતો હોય પાણી કે તેનો ખર્ચો આવતો હોય તેને A2 તરીકે ઓળખવામાં આવે છે. FL એટલે મિત્રો અનએમ્પ્લોયડ, સોરી અનપેઇડ ફેમિલી લેબર, મતલબ કે તે એક કોઈ પણ એક ખેડૂત એકલો તો ખેતી નહીં કરતો હોય, તો મતલબ તેમના વાઈફ તેમની સાથે ખેતી કરતા હોય છે, ક્યારેક તેમના ભાઈ હોય છે, તેમના મતલબ છોકરા પણ ખેતીમાં લાગતા હોય છે, એટલે તેમનું પણ જે મહેનત પણ મળવું જોઈએ તેને FL તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગવર્મેન્ટ આ રીતે જે પણ કાઉન્ટ કરે છે, જેટલો પણ આ બંનેનો સરવાળો આવતો હોય વધતા તેમના 50% કરી દે છે અને તેઓ એમ કહે છે કે આ પૈસા આપવામાં આવશે. ને આપણે હમણાં થોડાક ન્યૂઝ પહેલા જોયેલું હતું કે જે ખરીફ પાક છે, બરાબર છે, જેને આપણે ચોમાસુ પાક તરીકે પણ ઓળખવામાં આવે છે, તેમાં ઘણો ખરો વધારો થયો છે. નરેન્દ્ર મોદી તો એમ કહેતા હતા કે ઐતિહાસિક વધારો છે, 200 રૂપિયા જેટલા MSP જે પેડી મતલબ કે રાઈસમાં વધી ગયા છે, જેને આપણે ચોખા તરીકે ઓળખીએ છીએ. હવે છે છતાં આર્ટિકલ એમ કહે છે કે હજી ઘણું ઓછું છે. C2માં મિત્રો શું આવે, A2+FL તો આવે જ છે, તે સિવાય જે પણ મતલબ કે તેની જમીન હોય તેની લેન્ડ રેન્ટ કહેવામાં આવે છે કે આ બધી વસ્તુ હોય તે પણ એડ થવી જોઈએ. કોઈ પણ જે પણ કેપિટલ એસેટ્સ હોય તેના મતલબ તેનું પણ રેન્ટ એને મળવું જોઈએ. હવે છે ને વધતા 50% એટલું પૈસા મળવા જોઈએ, એટલે આ જે પૈસા છે તે ઓછા મળે છે. ને તમે જોઈ શકો છો કે અમુક પાકમાં કેટલો બધો ફરક પડી જાય છે. તમે જોઈ શકો છો જેમ કે અઝર છે તેમાં 1700 રૂપિયા સુધીની આજુબાજુમાં ફરક પડી રહ્યો છે. મગની દાળમાં મતલબ કે 2300 રૂપિયા જેટલો ફરક પડી રહ્યો છે, એટલે એટલું ખેડૂતોને નુકસાન થયું છે. તેની ઉપર આર્ટિકલ છે આખો. આ તમને ખબર હોવી જોઈએ કે આ A2FL ને C2 શું છે. બરાબર છે, આ ફોર્મ્યુલાને સ્વામીનાથન ફોર્મ્યુલા તરીકે પણ ઓળખવામાં આવે છે. બરાબર છે, SS સ્વામીનાથન હતા, તેને આપણે ઇન્ડિયન ફાધર ઓફ ગ્રીન રિવોલ્યુશન તરીકે ઓળખવામાં આવે છે, જેને હરિત ક્રાંતિના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે છે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો. ને વર્લ્ડના ગ્રીન રિવોલ્યુશનના ફાધર તરીકે કોને ઓળખવામાં આવે છે, તે છે નોર્મન બોરલોક, બરાબર છે, જે અમેરિકાના છે અને તેમણે HYB સીડની શોધ કરેલી છે, જેને હાઈ યિલ્ડિંગ વેરાયટી સીડ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે, ચાલો નેક્સ્ટ આર્ટિકલ તરફ જોઈએ. મિત્રો આ આર્ટિકલ છે ફરીથી જે આપણે દિલ્હી ગવર્મેન્ટ બરાબર વર્સિસ છે યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ હતો, જેમાં અરવિંદ કેજરીવાલની ટીમ મતલબ કે ગવર્મેન્ટ જીતેલી છે કે લેફ્ટનન્ટ ગવર્નર પાસે પાવર ઓછો હોવો જોઈએ. બરાબર છે, તેની ઉપર જે આર્ટિકલ આવેલ છે બહુ સારી રીતે તેમણે પાકિસ્તાનની માં જે આને લગતું એક મતલબ કે ઘટના બનેલી છે તેની ઉપર આખો આર્ટિકલ સમજાવેલો છે. તો ચાલો તે આર્ટિકલ આપણે જોઈ લઈએ. સૌથી પહેલા તો શું કહેવા માંગે છે કે આપણી જે કંપની છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બરાબર છે, અત્યારની મતલબ એક સારી કંપની કહી શકો, જેની ઘણી ગાડીઓ XUV જેવી બહુ ફેમસ છે. બરાબર છે, એક ટાઈમે તેનું નામ હતું મહિન્દ્રા એન્ડ મોહમ્મદ,
બરાબર છે. હવે આ મોહમ્મદ કોણ છે? આ મોહમ્મદ છે મલિક ગુલામ મોહમ્મદ, બરાબર, જે આઝાદી પહેલા ભારતમાં જ રહેતા હતા અને આના પાર્ટનર હતા, જે આખું ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. મહેન્દ્ર મોહમ્મદ જે કંપની હતી તેમાં એક ચાર્ટર્ડ એકાઉન્ટ હતા સૌથી પહેલા, અને તેઓ આના ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા. પછી જ્યારે પાર્ટીશન થયું ત્યારે તેઓ પાકિસ્તાનમાં જતા રહ્યા અને તેમની જે ઇકોનોમિક્સ ઉપરની પકડ હતી તેના કારણે જે લિયાકત અલી ગવર્મેન્ટ હતી, બરાબર, તેમના તેમને ફાઇનાન્સ મિનિસ્ટર બનાવવામાં આવ્યા. હવે આ સ્ટોરી સમજો, બહુ સારી આપી રીતે આપેલી ચાકાવાલા આર્ટિકલમાં. હવે જે લિયાકત અલી ગવર્મેન્ટ તેમના પ્રાઇમ મિનિસ્ટર હતા ત્યારે પાકિસ્તાનના, થોડાક સમયની અંદર જે લિયાકત અલી હતા તેમનું ખૂન થઈ ગયું એટલે વડાપ્રધાનની પોસ્ટ ખાલી થઈ ગઈ. એટલે એ ટાઈમે જે ગવર્નર જનરલ હતા પાકિસ્તાનના, બરાબર છે, જે ખ્વાજા નિઝામુદ્દીન, બરાબર, તે હવે શું બની ગયા? તે બની ગયા પ્રાઇમ મિનિસ્ટર, કારણ કે લિયાકત અલી ખાનનું મતલબ કે ખૂન થઈ ગયું હતું. હવે જે આપણા મલિક ગુલામ મોહમ્મદ હતા તે બન્યા ગવર્નર જનરલ, બરાબર છે, કારણ કે ખ્વાજા નિઝામુદ્દીન ગવર્નર જનરલ માંથી પ્રાઇમ મિનિસ્ટર બની ગયા અને આ ફાઇનાન્સ મિનિસ્ટર માંથી બની ગયા ગવર્નર જનરલ, બરાબર છે. હવે ભારતે 1950 પોતાનું બંધારણ બનાવી દીધેલું હતું, કોન્સ્ટિટ્યુશન આવી ગયું હતું આપણું 1950 ની અંદર જ, પણ પાકિસ્તાનની અંદર હજી કોન્સ્ટિટ્યુશન નહોતું આવ્યું બંધારણ. તે હજી કે ક્યાં નિયમો, મતલબ તેમનો જે પણ લો હતો તેના કોના ઉપર ચાલતો હતો? તે ચાલતો હતો જે આપણે જે બે આપણે એક્ટ આવેલા છે, એક્ટ ઓફ 1935, બરાબર છે, અને પછી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947, બરાબર. આમાં જેટલા પણ આર્ટિકલ આવેલા હતા તેની ઉપર પાકિસ્તાનનું હજી ગવર્નમેન્ટ ચાલી રહ્યું હતું, બરાબર છે. પછી થોડાક સમયની અંદર 1950 ની આજુબાજુ જ, બરાબર, પાકિસ્તાનમાં જે પણ લેંગ્વેજ મતલબ કે ભાષાને લગતા બહુ ઘણા ખરા વિદ્રોહ થવા માંડ્યા, પબ્લિક તેમને અનસેટિસ્ફાઈ થવા માંડી, પબ્લિક આઉટ ઓફ કંટ્રોલ થવા માંડી હતી, ત્યારે ગવર્નર જનરલ જે આપણા મલિક મોહમ્મદ છે તેમણે જેમના પ્રાઇમ મિનિસ્ટર ખ્વાજા નિઝામુદ્દીનને તેમની પોસ્ટ ઉપરથી હટાવી દીધા તેમના પાવરનો ઉપયોગ કરીને, બરાબર છે. હવે પબ્લિકે ચોઈસ તો ખ્વાજા નિઝામુદ્દીનને મતલબ ગવર્મેન્ટ આમની હતી ના હતા ગવર્નર જનરલ, પણ આમને એની પોસ્ટ ઉપરથી હટાવી દીધા. આ વસ્તુ પછી તેમની જે એસેમ્બલી હોય તેમના ઉઠાવવામાં આવી કે આ વસ્તુ ખોટી છે, તો તેમણે તેમની જે એસેમ્બલી હતી તેમને પણ ડિસોલ્વ કરી નાખી, મતલબ કે તેમને પણ રદ કરી નાખી. ના આ વસ્તુ પહોંચી કેસ સુપ્રીમ કોર્ટમાં, બરાબર છે. સૌથી પહેલા તો ત્યાં નહીં મજા સિંધ હાઈકોર્ટ છે તેમાં ગયું, પણ તેમાં કોઈ કેસ મતલબ સરખો ડિસિઝન ના આવ્યો એટલે ત્યાંની સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો. હવે જે હવે ત્યાંની સુપ્રીમ કોર્ટે તેમનો જે ડિસિઝન હતો તે દીધેલો હતો ગવર્નર જનરલ જે આપણા મલિક મોહમ્મદ છે તેના પક્ષમાં, અને તેમને એમ કીધેલું કે અમને પણ ખબર છે કે આ વસ્તુ લોમાં નથી આવતી આવી રીતે તેઓ મતલબ કે તેમની પોસ્ટ ઉપરથી હટાવી ના શકે, પણ તેમને એક એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. પછી એક જે ફોર્મ્યુલા હતી તેને લગતું સમજાવ્યું છે કે ક્યારેક ક્યારેક લો ને નહીં માનવાનો, પણ જે નેસેસિટી છે મતલબ જરૂરિયાત પ્રમાણે બનાવેલો લો છે તેને માનવામાં આવે છે, એટલે કે આ જરૂરિયાત હતી ને તેમણે આ જરૂરિયાતનો ઉપયોગ કરેલો છે. પછી આગળ જતા જે આપણા મલિક મોહમ્મદ હતા તે બીમાર પડ્યા અને તેમની જગ્યાએ એક નવા વ્યક્તિને તેમણે ગવર્નર જનરલ બનાવ્યા જેનું નામ હતું ઇસ્કંદર મિર્ઝા, બરાબર છે, ઇસ્કંદર મિર્ઝા. હવે ત્યાંના નવા ગવર્નર જનરલ બની ગયા કારણ કે મોહમ્મદ મલિક તે બીમાર પડ્યા હતા અને તે મતલબ તેમની પોસ્ટ ઉપરથી નીકળી ગયા હતા, વૃદ્ધાઓ પણ ઘણા થઈ ગયા હતા. અને આગળ જતા જ્યાં ગવર્નર જનરલ પાસે વધારે પડતો પાવર આવી ગયો હતો જેમણે આ અમને શિફ્ટ કરેલો હતો, અને તેમનો હવે ઇસ્કંદર જે મિર્ઝા હતા તેમને તેમના જે મિલિટરી કમાન્ડો કહેવાય, મિલિટરી ચીફ કમાન્ડો, બરાબર છે, આયુબ ખાન, બરાબર, નાગર જતા તેમને તેમની આયુબ ખાને પાવર જે હતો ઘણો ખરો પોતાની તરફ લઈ લીધો, અને ત્યાં જે ઇસ્કંદર ખાન છે ઇસ્કંદર મિર્ઝા છે તેને તેમની પોસ્ટ ઉપરથી હટાવી દીધી. એટલે લાખે સ્ટોરી આમ કહેવા માંગે છે. અત્યારે તમે જોઈ શકો છો કે પાકિસ્તાનમાં જો ખરેખર કોઈ પાસે પાવર હોય તો તે તેમના મિલિટરી ચીફ પાસે જ હોય છે, બરાબર છે. પ્રાઇમ મિનિસ્ટર અત્યારના ત્યાં નામના છે તેમ પણ કહી શકાય. ને આ સ્ટોરી સાથે તેમણે આપી જે દિલ્હી સાથે જે વસ્તુ થઈ છે તેને સંકળાઈને આખો આર્ટિકલ બનાવેલો છે. આર્ટિકલ ખરેખર વાંચવા જેવો છે. બરાબર છે. સૌથી પહેલા તો શું હતું કે જે લેફ્ટનન્ટ ગવર્નર જનરલ હોય છે તે એમ કહેવા માંગે છે કે આર્ટિકલ 239 એ આપણા કોન્સ્ટિટ્યુશનમાં જે અનુચ્છેદ આવેલો છે તેનો પ્રમાણે એમ કીધેલું છે કે જ્યારે પણ ચીફ મિનિસ્ટર અને જે લેફ્ટનન્ટ ગવર્નર જનરલ છે બે વચ્ચે કોઈ વસ્તુ માટે મતભેદ હોય, કોઈ નિર્ણય લેવા માટે, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર જનરલ જે છે
તે પ્રેસિડેન્ટ પાસે આ વસ્તુ લઈને જશે, બરાબર છે? એ પ્રેસિડેન્ટ જે ડિસિઝન આપશે તે માનવામાં આવશે. પણ અમુક કન્ડિશન એવી હોય જ્યારે મતલબ કે કોઈ શોર્ટમાં ડિસિઝન લેવાનો હોય છે ગમે તે હોય, ત્યારે લેફ્ટનન્ટ ગવર્નર જનરલ હોય છે તેને પ્રેસિડેન્ટની પણ પરમિશન લેવાની જરૂર નથી. તે પોતાને જે રીતે નિર્ણય લઈ લે છે અને તે નિર્ણય માનવામાં આવશે તેવું કોન્સ્ટિટ્યુશનમાં લખેલું છે. એટલે આ આર્ટિકલનો ઉપયોગ કરીને લેફ્ટનન્ટ ગવર્નર જનરલ હતા તે પોતાનો મતલબ કે પાવરનો એક રીતે દુરુપયોગ પણ કરી રહ્યા હતા, બરાબર છે? તો તેના કારણે જે સુપ્રીમ કોર્ટમાં કેસ ગયો ત્યારે આપણા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ પણ તેમના સ્ટેટમેન્ટમાં કીધેલું છે, બરાબર છે, કે જે પણ પબ્લિક ચોઇસ કરશે તે ખરેખર તેની પાસે પાવર હોવો જોઈએ, કારણ કે પબ્લિકે તેને ચોઇસ કરેલો છે. તમે જોઈ શકો છો કે દિલ્હીમાં સીએમ ચીફ મિનિસ્ટર કહી શકો અને લેફ્ટનન્ટ ગવર્નર જનરલ કહી શકો. પબ્લિકે તો ચીફ મિનિસ્ટરને જ સિલેક્ટ કરેલા છે, જેમાં આમ આદમી પાસે 67 જેટલી સીટ લઈને આવી હતી 70 માંથી, બરાબર છે ને? લેફ્ટનન્ટ ગવર્નર જનરલને કોને સિલેક્ટ કરેલા છે? તેને કરેલા છે સેન્ટ્રલ ગવર્મેન્ટે, બરાબર છે? એટલે લેફ્ટનન્ટ ગવર્નર જનરલ ને પબ્લિકે સિલેક્ટ નથી કરેલા, એટલે પાવર હંમેશા તેને આપો જેને પબ્લિકે સિલેક્ટ કરેલા છે, કારણ કે આપણી ડેમોક્રેટિક કન્ટ્રી છે, બરાબર છે? એટલે તમે જોઈ શકો છો કે યુએસએમાં જે પ્રેસિડેન્ટ છે તેમની પાસે વધારે પાવર હોય છે, કારણ કે ત્યાં પ્રેસિડેન્ટને પબ્લિક સિલેક્ટ કરે છે. અને આપણે અહીંયા પ્રાઇમ મિનિસ્ટર પાસે વધારે પાવર હોય છે. કેમ? કે આપણે અહીંયા પ્રાઇમ મિનિસ્ટરને પબ્લિક સિલેક્ટ કરે છે, આપણે અહીંયા પ્રેસિડેન્ટને પબ્લિક સિલેક્ટ નથી કરતી. તે જેટલા પણ સ્ટેટ લેજિસ્લેટિવ કે તે લોકસભા રાજ્યસભાના મેમ્બરો સિલેક્ટ કરતા હોય છે. એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો. આજે બાકી કોઈ આર્ટિકલમાં એટલું બધું ખાસ છે ને, આ એક આર્ટિકલ ખાસ તમને ખબર જોઈએ 241 થી લઈ અને 241 સુધી આર્ટિકલો આપણા કોન્સ્ટિટ્યુશનમાં આ જેટલી પણ યુનિયન ટેરિટરી મતલબ કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કઈ રીતે એડમિનિસ્ટ્રેશન થશે તેને લગતું આપેલું છે. હવે સમજી લો તમે તો દિલ્હીમાં જે ગવર્નમેન્ટ કોઈ પણ સ્ટેટમાં જે ગવર્નમેન્ટ તરફથી હોય તેને ગવર્નર કહેવામાં આવે છે, બરાબર? આ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો. હવે યુનિયન ટેરિટરી દિલ્હી અને પોન્ડિચેરી, બરાબર, ત્યાં લેફ્ટનન્ટ ગવર્નર જનરલ હોય છે અને બાકી છે દીવ દમણ કહી શકો, દાદરનગર કહી શકો, ત્યાં એડમિનિસ્ટ્રેટર હોય છે. એટલે આ નામ ખાસ ધ્યાન રાખી લેજો, બરાબર છે? દિલ્હી દીવમાં આપણે લેફ્ટનન્ટ ગવર્નર જનરલ નથી હોતો, બરાબર છે? ચાલો આગળ વધીએ. હવેનો આર્ટિકલ છે મિત્રો ટ્રાન્સજેન્ડર ઉપર, બરાબર છે? ટ્રાન્સજેન્ડર એટલે તમે સમજી ગયા છો. હવે આર્ટિકલ શું કહેવામાં આવે છે કે કેરળમાં એક એપ્લિકેશન બનવાની છે, બરાબર છે, જેનું નામ છે મઝા વિલ્લુ, બરાબર? આ એપ્લિકેશન શું કરશે? આ એપ્લિકેશન ગમે તે મતલબ કે એક વર્ચ્યુઅલ આઈડી ક્રિએટ કરશે ને તેમને જેટલા પણ ટ્રાન્સજેન્ડર છે તેમને એક નવું આઈડી આપશે, રજીસ્ટ્રેશન આઈડી. આ એપ લાવવાની સૌથી પહેલા જરૂર શું કરવા પડેલી, સૌથી તેનું કારણ પણ આમાં આપેલું છે. કેરળમાં અંદાજે 300 જેટલા ટ્રાન્સજેન્ડરો છે તેમની પાસે પોતાનું આઈડી કાર્ડ છે, અને તેમાં બી જેટલા પણ ટ્રાન્સજેન્ડરો છે તેમની પાસે જે આપણે ગવર્મેન્ટનું તમે કહી શકો એમ્બલેમ, બરાબર છે, આપણે ગવર્મેન્ટનું જે સિમ્બોલ કહી શકો તે પણ તેમના ઉપર નથી હોતો, જે આપણા ગમે તે આઈડી કાર્ડ આપણા આપણી પાસે જે વોટર આઈડી કાર્ડ હશે તેમાં હશે અને તેમાં પણ આ નથી હોતો. તેમને એક મામૂલી સિક્કો હોય છે તે પણ કઈ મિનિસ્ટ્રીનો હોય છે, તે મિનિસ્ટ્રી હોય છે સોશિયલ જસ્ટિસ જે ડિપાર્ટમેન્ટ છે, બરાબર છે, તેમને એક સિમ્બોલ જ આપેલો છે. એટલે ગવર્મેન્ટ એમ ચાહે છે કે આ વસ્તુ તેમની માટે પૂરતી નથી, અને આપણે જોઈ શકીએ છીએ કે હાર્ડલી 2-3% જે ટ્રાન્સજેન્ડરો છે તેમને સારી નોકરી મળે છે, બાકી તેમની સાથે ઘણો ભેદભાવ થઈ રહ્યો છે, તેમને ઘણી વખતે તેમની મજાક બનતી હોય છે, તેમને મતલબ શરમને પાત્ર બને છે. એટલે આ લોકો એવું કહેવા માંગે છે કે આ એપ્લિકેશનથી તેમના જેટલા પણ સરકારી કામ છે તે થઈ શકવા જોઈએ, એટલે આ એપ્લિકેશન લાવવામાં આવે છે, જે એક સારું સ્ટેપ પણ તમે કહી શકો છો, બરાબર છે? નાની વેરિફિકેશન પ્રોસેસ પણ તમે અહીંયા આપેલ છે, વાંચી શકો છો કે સૌથી પહેલા શું કરવામાં આવશે, ગમે તેને મતલબ ટ્રાન્સજેન્ડર ગમે તે ટ્રાન્સજેન્ડરને આ આઈડી કાર્ડ જોતું હોય છે તો સૌથી પહેલા તેને એપ્લાય કરવાનું હોય છે. હવે તે એપ્લાય કરી તે પછી જે આ કોમ્યુનિટી હોય છે તેમની, બરાબર છે, તેમની કોમ્યુનિટીમાં આનું બધી પ્રોસેસ મોકલ મતલબ કે આના બધા ડોક્યુમેન્ટ મોકલવામાં આવે છે, અને તે આ જે ટ્રાન્સજેન્ડર કોમ્યુનિટી એક વખત ખરાઈ કરી દે કે આ તે અમારો જ મેમ્બર છે અને બધી રીતે તેનું ક્લિયર છે. પછી આ એપ વખતે અપ્રૂવ કરી દે પછી ગવર્મેન્ટ એનું આઈડી કાર્ડ બનાવી દેશે, બરાબર છે? આ એપ થ્રુ ગમે તે થઈ શકશે, આ એપમાં તેમનું આઈડી એડ થઈ જશે, જેના કારણે તેમની સાથે થતો ઘણો ખરો મજાક મસ્તી શોષણ પણ અટકી જશે અને તેમને ગવર્મેન્ટની જેટલી પણ સ્કીમનો પણ ફાયદો સારી રીતે ઉપયોગ કરી શકશે. બાકી આમાં એટલું બધું કશું છે નહીં. ને ટ્રાન્સજેન્ડર ઉપરથી મિત્રો તમને એક વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ, બરાબર છે? ટ્રાન્સજેન્ડરમાં એક નામ તમને ખાસ ખબર હોવી જોઈએ, જોઈતા મોન્ડલ, બરાબર. કેમ નામ ખબર હોવું જોઈએ? કારણ કે આ પેલા ટ્રાન્સજેન્ડર લોક અદાલતના જજ છે, બરાબર છે? ઘણા ન્યૂઝમાં હતા
એટલે આ ખાસ ખબર જોઈએ કે જોઈતા મંડળ લોક અદાલતના પહેલા ટ્રાન્સજેન્ડર જજ છે. ચાલો આગળ વધીએ. આર્ટિકલ આવેલા છે મિત્રો ફરીથી ઇકોનોમી ઉપર. આર્ટિકલ માં એમ કહેવા માંગે છે કે આપણા ડોક્ટર મનમોહન સિંહ જે ભૂતપૂર્વ વડાપ્રધાન છે તેમણે એક સ્ટેટમેન્ટ આપેલું હતું કે મોદી ગવર્મેન્ટ છે તે જે ઇકોનોમી છે તેને સરખી રીતે સ્ટેબલ નથી કરી શકતી ને ઇકોનોમી પડી રહી છે. તો આ આર્ટિકલમાં થોડો ઘણો ભાજપનો બચાવ કરવા માટે મતલબ થોડાક એક્ઝામ્પલ આપેલા છે બે કન્ટ્રીને, એક આપેલું છે યુએસ અને બીજું આપેલું છે યુકે યુનાઇટેડ કિંગડમ. મતલબ કે એમ કહી રહ્યા છે કે અત્યારનો ટાઈમ જ એવો છે કે એમાં તમે નરેન્દ્ર મોદી ગવર્મેન્ટનો વાંક ના કાઢી શકો. અત્યારે યુએસ છે બરાબર છે, એક્ઝામ્પલથી આપેલું છે કે આમ તમે જોઈ શકો કે 1991 થી લઈને 2001 સુધીનો સૌથી વધારે ગ્રોથ અત્યારે યુએસમાં થઈ રહ્યો છે, છતાંય તમને જીડીપી નો અંદાજ આમાં આપેલો છે 2.2% જેટલો જ ગ્રો કરી રહ્યો છે. વચ્ચે વધારે નથી કરી રહ્યો, જે કરી તો તમે કહી શકો કે ઓબામા ગવર્મેન્ટ છે તેની કરતા પણ ઓછું એક રીતે કહી શકાય. તેમ છતાં જ્યારે પણ યુએસના જેટલા પણ સ્ટેપ છે તમે જોઈ શકો કે ઘણી જગ્યાએ તેને ટેરિફ વધારેલી છે, ટોટલી બધી કોશિશ કરી લીધી છે યુએસની ઇકોનોમીને પાછી ડેવલપ કરવા માટે, છતાંય તે પણ હજી સુધી નહીં કરી શકતી. હવે છે એટલે આ વસ્તુ તમે ઓછી ના કહી શકો. બીજી વસ્તુ યુકે, મતલબ યુકેનું પણ એક્ઝામ્પલ આપેલું છે કે ત્યાંના જે પ્રાઇમ મિનિસ્ટર છે થેરેસા મે બરાબર છે, તેમની માટે પણ અત્યારે બહુ ખરાબ કપરી કન્ડિશન આવી ગઈ છે, તે પણ ઇકોનોમી બચાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો વી ફાઇટ ફોર યુરોપ, મતલબ કે આ બ્રેક્ઝિટ સાથે સંકળાયેલું છે બરાબર છે, જે બ્રિટનને યુરોપિયન યુનિયનમાંથી નીકળવાનું છે તેની ઉપર આવેલ છે. જે થેરેસા મે ગવર્મેન્ટ છે તેને ખબર છે કે જો બ્રિટન યુરોપમાંથી નીકળશે તો તેની માટે બહુ ખરાબ દિવસો આવશે, એટલે તેની ઉપર આખો આર્ટિકલ આપેલો છે. કારણ કે તેને સૌથી પહેલા શું થશે કે જે યુરોપિયન યુનિયનમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ હોય છે બરાબર છે, એટલે યુરોપનું હવે જે આપણે ઇંગ્લેન્ડ કહી શકો અને જર્મની તે બે દેશ સૌથી વધારે ડેવલપ કહી શકાય આખા યુરોપિયન યુનિયનમાં, એટલે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટના કારણે તે દેશો તેમાં આરામથી બીજા દેશોમાં માલ સપ્લાય કરી શકે છે અને તેમનો જેટલો પણ એમ કહી શકો કે પ્રોફિટ સારા અંશે કમાઈ શકે છે. જો આગળ જતા તેને પછી બધા દેશો સાથે પર્સનલી કોઈ પણ એગ્રીમેન્ટ કરવા મળશે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ, અને તેની સાથે માટે અઘરું પણ બની શકે. કારણ કે યુરોપિયન યુનિયનમાં 28 કન્ટ્રી છે, 28 કન્ટ્રી તેની સાથે રાજી ના પણ થાય. અને એક રીતે ઇંગ્લેન્ડ માટે અત્યારના આગે કુંવર પીછે ખાય જેવું થઈ ગયું છે, જો તે ના નીકળે બ્રેક્ઝિટમાંથી, મતલબ બ્રેક્ઝિટ ના કરે તો તેમને જે મતલબ કે રેફરેન્ડમમાં 51.9% મત મળેલા હતા નીકળવા માટે, એના તે વેસ્ટ જાય અને તેમની ગવર્મેન્ટની અપોઝમાં આવી જાય અને તે આગળ જતા કદાચ તેમની ગવર્મેન્ટમાં જે ઇલેક્શનમાં હારવાનું પણ કારણ બને, એટલે બધી રીતે તેઓ હારની નજીક આવી ગયા છે. એને એક એક્ઝામ્પલ પણ આપેલું છે જે થેરેસા મે ગવર્મેન્ટ છે તેઓ એક બચાવમાં એક વસ્તુ પણ કરવા માંગે છે કે જેટલા પણ મતલબ એક સિંગલ માર્કેટ ક્રિએટ કરવા માંગે છે, કદાચ જે બ્રેક્ઝિટમાંથી નીકળી જાય છતાં પણ કે જે યુરોપિયન યુનિયનની અંદર જ કસ્ટમનો ડિપાર્ટમેન્ટ સંભાળવા માંગે છે તેની ઉપર લખેલું છે. બાકી કેટલું બધું છે ને આગળ જતા તેઓ એમ કહેવા માંગે છે કે જે ઇંગ્લેન્ડમાં જે પણ માલ સપ્લાય કરવામાં આવશે બીજા દેશોમાંથી યુરોપિયન યુનિયનના, તે વસ્તુ બહુ ઓછા મતલબ ટેરિફથી લેવામાં આવશે, ને તેમાં બી એવી વસ્તુઓ કે જે ઇંગ્લેન્ડ ફરીથી તે વસ્તુ રો મટીરિયલ તરીકે લઈને પ્રોડ્યુસ નહીં કરતો, મતલબ ઇંગ્લેન્ડની જરૂરિયાત માટે જે ખરીદવામાં આવતી છે ઇમ્પોર્ટ થતી હોય છે તેમાં તો તેનાથી પણ ઓછું મતલબ કે જેટલા પણ ટેક્સ છે તે લેવામાં આવશે. બાકી આમાં આપણી માટે કશું કામ નથી. આખી યુરોપિયન યુનિયનની જે સ્ટોરી છે તે જ કીધેલી છે, યુકે કઈ રીતે બ્રેક્ઝિટ કરેલું છે. આપણી માટે જે કામનું છે તે કરી દઉં છું. યુરોપિયન યુનિયન ટોટલ 28 કન્ટ્રીનું બનેલું છે, જેનું હેડક્વાર્ટર આવેલું છે બ્રુસેલ્સ બેલ્જિયમમાં બરાબર છે. આ શું ખાસ ખબર હોય છે તમને બરાબર છે, બાકી આમાં કહેશું એટલું બધું છે ને. ચાલો આગળ વધીએ. અત્યારે તમે ન્યૂઝમાં જોઈ જ શકો છો કે યુએસ વર્સિસ ચાઇના બરાબર છે. હવે એમ કહી શકાય કે બંને ઓપન માર્કેટમાં આવી ગયા છે, ટ્રેડ વોર શરૂ થઈ ગયો છે. કે જે રીતે પેલા યુએસએ 25% સુધી તેની ટેરિફ વધારે લેતી જે $34 બિલિયનની આજુબાજુ છે બરાબર છે, તેના જવાબમાં તેટલા જ રૂપિયાની જે ચાઇનાએ પણ પોતાની જે ટેરિફ છે તે વધારી દીધેલી છે. હવે છે તેની ઉપર આખો આર્ટિકલ છે કે આમાં તમે જોઈ શકો છો કે નો વન વિન્સ બટ બરાબર છે, કોઈ જીતવાનું નથી પણ બધા લૂઝ કરવાના છે. આ બે સૌથી મોટી ઇકોનોમી કહેવાય, જો આ બે વચ્ચે આવું શરૂ થશે તો જે ગ્લોબલ લેવલે તમે એમ કહેશો કે અંતે બધા દેશોને થોડું ઘણું તો નુકસાન થવાનું જ છે, અને આ બે દેશોને તો સૌથી વધારે નુકસાન થવાનું છે, અને બંને એક દિવસ જરૂર પસ્તાવાના છે. આમ કરવાનું થોડું ઘણું કારણ પણ સમજાયેલું છે કે યુએસમાં તમે જોઈ શકો છો કે જે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના કેમ્પેન દરમિયાન કીધેલું હતું કે અમેરિકન ફર્સ્ટ બરાબર,
હવે ચાઇનીઝ માર્કેટ ઘણું ખરો અમેરિકામાં કબજો કરી રહ્યું છે, જેના કારણે તેની જેટલી પણ લોકલ કંપનીઓ છે બરાબર તે એટલું બધું પ્રોફિટ અર્ન નથી કરી રહી. તેના કારણે ચાઇનાએ તેના કારણે યુએસએ શું કરવા માંગતા હતા કે ચાઇનામાંથી જેટલો પણ ઇમ્પોર્ટ થાય છે તે ઘણો ખરો ઓછો કરવા માંગતા હતા, જેના કારણે તેની આ બધી કંપનીઓ ફરીથી રિવાઈવ કરી શકે. પણ ચાઇનાએ પણ જે અમેરિકન ફર્સ્ટ પોલિસીને ખતમ કરવામાં, મતલબ કે તેમને ખબર હતી કે ડોનાલ્ડ ટ્રમ્પને આ જ કમજોરી છે, એટલે તેમણે એવી પ્રોડક્ટોનો ઇમ્પોર્ટ ઓછો કરી દીધો બરાબર છે કે જે અમેરિકામાં રો મટીરિયલ તરીકે યુઝ કરવામાં આવે છે બરાબર છે, એટલે તે રો મટીરિયલનો ફરીથી તેઓ આગળ જતા એટલે ફર્નિશ કરીને સારા લેવલે પ્રોડક્ટ કરી શકતા, મતલબ કે ડેવલપમેન્ટ કરી શકતા હોય છે, તે ઓછી એક્સપોર્ટ કરવા માંડ્યા છે, જેના કારણે જે પણ તેમની જેની કંપનીઓમાં જે મતલબ કે લોકલ પબ્લિક એમ્પ્લોય હોય છે બરાબર છે, રો મટીરિયલ જો આવશે તો લોકલ એમ્પ્લોયને પોતાની જોબ ખોવી પડશે, અને તેના કારણે પણ અમેરિકન ફોર્સ પોલીસને હાર્મ પહોંચાડવા માંગે છે. એટલે આ રીતે બંને એકબીજા સાથે ગમે તે હદે મતલબ કે લડવા માટે તૈયાર થઈ ગયા છે. એટલે આપણી માટે અંતે તો બધા માટે નુકસાન જ છે બરાબર છે, આપણી માટે જે કામનું છે તે કહી દઉં. સૌથી પહેલા ટ્રેડ વોરની શરૂઆત ક્યાંયથી થઈ હતી, તો થઈ હતી સ્ટીલ ઇમ્પોર્ટ ઉપરથી, જે યુએસએ લગાડેલી હતી બરાબર છે, ચાઇના ઇન્ડિયા બધા માટે. અત્યારે તમને ખબર છે કે ભારત દુનિયામાં સ્ટીલનો સૌથી મોટું વધારે પડતું મતલબ કે ઉત્પાદન કયો દેશ કરે છે, સૌથી પહેલા આવે છે ચાઇના, જે તમે એમ કહેશો કે અંદાજે 49 જેટલો એકલો કરે છે બરાબર છે. પછી આવે છે જાપાન બરાબર, પછી આવે છે ઇન્ડિયા, અને પછી આવે છે યુએસએ. થોડાક વર્ષો પહેલા યુએસએ આગળ હતો અને ભારત પાછળ હતો, ચોથા નંબર પર હતો, ત્યારે ભારતે પણ તેને ટેક ઓવર કરી દીધું છે. એટલે ક્યાંક અંશે તો યુએસએને તે બી નહીં ગમતું, એટલે તે ઇમ્પોર્ટ કરી રહ્યો છે. આ તમે જોઈ શકો છો, નામ પણ આપેલા છે કઈ કઈ વસ્તુમાં, ઓટોમોબાઈલ્સમાં ચાઇના ઇમ્પોર્ટ ઓછો કરેલો છે બરાબર, સોયાબીન કે આ બધું જે રો મટીરિયલ હતું તેની મેઇન મેઇન કંપનીઓનું તે પણ આમાં લખેલું છે. હવે આમાં યુએસએને બીજી કઈ ખોટ જઈ રહી છે, તેમને ખબર છે કે હવે જ્યાં ઇમ્પોર્ટ ઓછો થઈ રહ્યો છે મતલબ કામની વસ્તુનો, તેના કારણે જ્યાં એટલા પણ તેમની મતલબ કે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ હતા બરાબર, તેમાંથી અમુક લોકોએ ડીલે કરી દીધું છે, અથવા અમુક લોકોએ બીજા દેશ કોઈ દેશમાં કરવાનું વિચારી રહ્યા છે, એટલે તે પણ ઘણો ફટકો પડી રહ્યો છે. તે સિવાય તમે કહી શકો કે યુએસએને હવે જે જર્મની ઇંગ્લેન્ડ સપોર્ટ કરતા હતા તે પણ ઓછો કરી દીધો છે, તેમને જે મેક્સિકો સાથે નાફ્ટા એગ્રીમેન્ટ પર ખતરામાં આવી ગયો છે, એટલે તમે એમ કહી શકો કે હવે મેક્સિકો અને કેનેડા પણ થોડા ઘણા અંશે હવે યુએસએના સપોર્ટમાં નહીં રહે, એટલે બધી રીતે તમે કહી શકો કે યુએસ હવે ચપેટમાં આવી ગયું છે. આપણે પણ જે ઈરાન સાથે તેલ લેવાની ના પાડી રહ્યા છે, એટલે ભારતને પણ હવે થોડો ઘણો ગુસ્સો હશે અમેરિકા પ્રત્યે, એટલે કદાચ અમેરિકા હવે ખરાબ દિવસો પણ જોઈ શકે તેમ છે. હવે છે હવે આ વર્લ્ડ ટ્રેડની વસ્તુ આવી, એટલે તેની માટે બે વસ્તુ, બે ઓર્ગેનાઇઝેશન ખાસ છે. એક તો કહી શકો તમે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, જેનું કામ જ છે કે તમે બિઝનેસને કોઈ પણ બાઉન્ડ્રી વગર, કોઈ પણ જાતના ટેક્સ વગર કરો બરાબર છે, જેનું હેડક્વાર્ટર છે જીનેવા સ્વિટ્ઝરલેન્ડ. હવે તે સિવાય બીજું એક તમે કહી શકો કે ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સ, તેનું કામ આ છે કે જાણ કે યુએસએ અને ચાઇના વચ્ચે ત્યાંના વેપાર માટે કોઈ પણ જાતની તમે ડિફિસિટ ચાલી રહી છે, મતલબ કે કોઈ જાતનું તેમની વચ્ચે કોઈ મતલબ કે તાલમેલ ના થઈ રહ્યો હોય, તો તેનું આ ઇન્ટરનેશનલ ચેમ્બર ઓફ કોમર્સનું કામ જ તે છે કે તે બે વચ્ચે જે પણ ડિસ્પ્યુટ થઈ છે તેને દૂર કરવી બરાબર છે, અને તેનું હેડક્વાર્ટર આવેલું છે પેરિસ ફ્રાન્સમાં. આ બધી વસ્તુ તમને ખાસ ખબર હોય છે, કારણ કે એક્ઝામમાં પૂછાઈ શકે. આજનો આ લાસ્ટ આર્ટિકલ છે મિત્રો, આ છે આપણું, તમે બિગ ડેટા સાંભળેલો હશે બરાબર, કે ગમે તે આપણી છે પણ કોઈ વસ્તુ તમે એમેઝોનમાં સર્ચ કરેલી હોય છે, કાં તમે ગૂગલ મેપમાં સર્ચ કરે છે, તો પણ તે બીજી મતલબ કે તમે ખરીદવા માંગતા હોય તો તે બધી એડવર્ટાઇઝમેન્ટમાં તેને લગતા જેટલી પણ કંપનીઓ હોય છે તેને એડવર્ટાઇઝમેન્ટ આવવામાં આવે છે, કે આપણો ડેટા કોઈ પણ રીતે સિક્યોર નથી બરાબર છે. આ આર્ટિકલ છે તે કોની ઉપર છે, તે જેટલે પણ આપણે ગવર્મેન્ટને આપણે આપણો ડેટા આપીએ છીએ, જેમ કે આધાર કાર્ડ છે બરાબર, તે સિક્યોર છે કે નહીં તેની ઉપર છે, એટલે તેની માટે એક નવી પોલિસી લાવવાના છે, જેને નેશનલ ઇન્ફોર્મેશન સિક્યોરિટી પોલિસી એન્ડ ગાઈડલાઇન લાવવાની છે ટૂંક સમયમાં બરાબર. તેની ઉપર આર્ટિકલ આપેલો છે. હવે ત્યાં કઈ મિનિસ્ટ્રીની અંદર આવશે, ત્યાં આવશે હોમ અફેર મિનિસ્ટ્રીની અંદર. આ વસ્તુ ખાસ તમને ખબર છે કે કઈ, જેને આપણે ગૃહ મંત્રાલય પણ કહેવામાં આવે છે. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો, કારણ કે જેટલી પણ તમે બીજું કહી શકો કે નેશનલ ઇન્ફોર્મેશન સેક્ટર છે બરાબર, સોરી નેશનલ ઇન્ફોર્મેશન કમિશન છે બરાબર, આ બધું કોની અંદર આવે છે, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી બરાબર. એટલે આ વસ્તુ તમને ખાસ ખબર છે કે કઈ મિનિસ્ટ્રી અંદર આવે છે. બસ આ જ કહેવા માંગે છે કે આપણા જેટલા પણ ડેટા હોય છે ગવર્મેન્ટ પાસે, તે ગમે તે રીતે સિક્યોર રહેવા જોઈએ,
આપણને વચમાં પણ આવેલું છે કે આધાર કાર્ડ છે તેની માહિતી લીક થઈ રહી છે. પછી ત્યાં આગળ જતા આપણા મતલબ કે ભારતીય જરૂરત પ્રાઇવસીને ઘણું મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે, એટલે તેને બચાવવાની પૂરી કોશિશ કરવામાં આવશે. તે સિવાય તમે આમાં જોઈ શકો છો તો આપણે જે રીતે ફેસબુકનું પણ આવેલું હતું કે જેની એક એપ્લિકેશન હતી કેમ્બ્રિજ એનાલિટિકા, બરાબર છે, જે ડેટા વેચતી હતી પોલિટિશિયનોને, એટલે આનો પણ ખોટો ઉપયોગ ન થાય તેની પૂરી મતલબ સિક્યુરિટી કરવાની પૂરી કોશિશ કરવામાં આવશે. આમાં લખેલું હતું કે જયારે પેલા ડિજિટલ જમાનો ન હતો ત્યારે તો મતલબ કે જે પણ કોઈ પણ સારા લોકરૂમમાં કે એમાં રાખતા ગવર્મેન્ટ ડોક્યુમેન્ટ ન, પણ હવે શું કરશે, હવે ડિજિટલ જમાનો આવી ગયો છે, ગમે ત્યારે મતલબ કે કોઈ પણ વચ્ચેથી પણ કોઈ માહિતી ઉપાડી લઈ શકે. અથવા આપણે બધી ખબર છે કે જેટલા પણ ગવર્મેન્ટ ના સંસ્થા હોય છે ત્યાંના જેટલા મતલબ કે પીસી કહી શકો કે ગમે તે કહી શકો, તે બહુ પુરાના જમાના હોય છે, એટલે ત્યાંના લેટેસ્ટ ટેકનોલોજી વાળા કે નહીં હોતા, એટલે તેમાંથી પણ માહિતી લીક થવાની ઘણા ખરો ડર હોય છે, એટલે તે બધું દૂર કરવા માટેની આ નવી પોલિસી લાવવામાં આવશે, જે આપણી માટે એક સારી વસ્તુ કહી શકાય કે આપણી પ્રાઇવસી, બરાબર, આપણી પ્રાઇવસી ફંડામેન્ટલ રાઇટ છે તે પણ તમને ખબર હોવી જોઈએ કે આર્ટિકલ 21 ની અંડર, એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખી લેજો. ચાલો આગળ વધીએ. તો આજની માટે આર્ટિકલો એટલા જ છે મિત્રો. તો આજની વોકેબ્યુલરી જોઈ લે. હવે છે સૌથી પહેલો છે કે ઓબ્સોલેટ. ઓબ્સોલેટ મતલબ આઉટડેટેડ અથવા તો મતલબ એમ કહી શકાય કે અપ્રચલિત થઈ ગયું છે કોઈ રીતે, મતલબ કે કોઈ વસ્તુ હવે ઉપયોગમાં નહીં લેવામાં આવતી, બહુ જૂનું થઈ ગયું, તેની માટે છે ઓબ્સોલેટ, બરાબર. બીજી વસ્તુ વિજિલન્ટિઝમ, મતલબ કે મત સેન્સિટિવ, કોઈ વસ્તુ પ્રત્યે તમે વધારે પડતા સક્રિય હોય, બરાબર, તેને વિજિલન્ટિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજો શબ્દ છે ડિલ્યુઝન, મતલબ કે ભ્રમણા, ઇલ્યુઝન કહી શકાય. પછી ડેલિબરેટ મતલબ ઇન્ટેન્શનલી, મતલબ જાણી જોઈને, જ્યારે તમે કોઈ કામ જાણી જોઈને કરો છો ત્યારે તમને કહેવામાં આવે છે કે ડેલિબરેટ. ઓકે, આજ માટે એટલા જ આર્ટિકલો મિત્રો. લર્નિંગ ઇઝ ફન, તમે લર્નિંગને બોરિંગ નહીં સમજો ને તો કોઈ ગવર્મેન્ટ એક્ઝામ ક્લિયર નહીં કરી શકો, ને ખરેખર લર્નિંગ બોરિંગ છે પણ નહીં, બરાબર. તો આજ માટે એટલું જ. તમારું ફ્યુચર બ્રાઇટ થાય તે પ્રાર્થના સાથે અલવિદા.